गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री कन्या प्राथमिक विद्यालयमां आप सौનું हार्दिक સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ, એમાંનું ચેપ્ટર નંબર 21. ચેપ્ટરનું નામ છે જેવા પિતા તેવી દીકરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે એને લગતા એક જ મુદ્દાઓને આપણે યાદ કરી લઈએ. હવે ઘરના જે સભ્યો છે એ આપણું એક કુટુંબ છે, એટલે કે આપણો એક પરિવાર છે. તો આપણે પરિવારના વડીલો પાસેથી ઘણી બધી બાબતો શીખીએ છીએ, આપણે અન્ય પાસેથી પણ શીખીએ છીએ. તેના કરતા વધુ આપણે કોની પાસે શીખીએ છીએ? તો કે પરિવાર પાસેથી શીખીએ છીએ. તો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ઘરમાં બાળક વડીલોને માન આપતા તથા તેમની આજ્ઞાનું પાલન કરતા શીખે છે. બાળકો તેમના નજીકના સગાના જેવા લક્ષણો ધરાવે છે. બાળકની આંખ, નાક, કાન, વાળ કે આંગળીઓ પરિવારના કોઈ ને કોઈ સભ્યને મળતી આવતી હોય છે. ઘણી વાર તો મોટા પરિવારના દૂરના સગા સાથે પણ એ લક્ષણો એના મળતા આવતા હોય છે. તો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણને જન્મ સમયે અમુક લક્ષણો આપણા માતા પિતા તરફથી મળે છે. તો આવા લક્ષણોને આપણે વારસાગત લક્ષણો તરીકે આપણે ઓળખીએ છીએ. તો એના વિશે આપણે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણને જયારે યોગ્ય તક ને પરિસ્થિતિ મળે ત્યારે ઘણી બધી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન, ગૂંથણ વગેરે આપણે શીખવીએ છીએ. અને કેટલાક લોકો ઊંચા અવાજે પણ વાતો કરતા હોય છે, તેમને સાંભળવાની તકલીફ પણ હોય છે. તો કેટલાક લોકો સરખું સંભળાય તે માટે કાનમાં સાંભળવા માટેનું એ લોકો યંત્ર પણ પહેરે છે. તો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ તમારા પરિવારમાં ઘણી વખત કાકા, ભત્રીજા, મામા, ભાણેજ એવી રીતના અલગ અલગ વડીલો હોય તો એની પાસેથી પણ આપણને અલગ અલગ બધું શીખવા મળતું હોય છે. તો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. હવે આપણે પાઠની સમજૂતી તરફ જઈએ. હાક છી, એટલે કે તમે જ્યારે છીક ખાવ છો ત્યારે તમને એવો અવાજ આવે છે. તો આયુષી બારીની નજીક બેઠી હતી અને પોતે વાંચતી હતી. બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી. અચાનક આયુષીએ છીક ખાધી. આપશી, તો આયુષીના માતા પિતા એ રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા. તો તેની માતાએ કહ્યું, તે તમારા જેવી જ છીક ખાઈ છે. જો તમે અહીં ના હોત તો હું આ છીક તમે ખાધી એવું જ સમજી હોત. હવે ચિત્રમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેવી રીતના જો એ છીક ખાઈ રહ્યા છે બાળકોએ. હવે તમને અહીંયા કહ્યું છે કે લખો. તો પેલો પ્રશ્ન છે કે આયુષી તેના પિતાની જેમ છીંકે છે, શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે કે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય? તે શું છે, તે કોના જેવા છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન યાદ રાખજો અને તમારે તમારી પાકી નોટબુકમાં પણ આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. હવે તમારી ખાસ ટેવ કે લક્ષણ તમને કહ્યું છે, એમાં પેલું છે કે મારી આંખો. હવે સામે તમને કહ્યું છે કે તે કોના જેવા છે, તો કોઈને એના મમ્મી જેવી હોય અથવા તો કોઈને એના પિતાજી જેવી હોય છે. હવે બીજું છે કે મારી બોલવાની રીત, તો એ કોના જેવી છે, તો કોઈને એના દાદી જેવી હોય અથવા દાદાજી જેવી હોય અથવા તો ફઈ જેવી પણ હોઈ શકે. હવે ત્યારબાદ ત્રીજું તમને કહ્યું છે કે મારું નાક, હવે એ કોઈને મમ્મી જેવું હોય, કોઈને પપ્પા જેવું પણ હોઈ શકે છે. ત્યારબાદ મારા માથાના વાળ, એ પણ મમ્મી જેવા હોઈ શકે અથવા તો પપ્પા જેવા હોઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ. તમને કહ્યું છે કે કહો, એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે? તો કે મારો ચહેરો અને આંખો મારા પિતાને મળતી આવે છે. તમારું નાક તમારા મમ્મી જેવું હોય, કોઈને એના પિતા જેવું હોય છે, કોઈને એની બોલવાની રીતે એના દાદા જેવી અથવા તો દાદી જેવી પણ હોય છે. બીજો પ્રશ્ન છે કે આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે તે શોધી છે? તો કે આ બાબત મમ્મી અથવા તો મારી માસીએ કહી છે અને આ પછી હું પણ તેવું જ માનું છું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે લોકો જ્યારે તમને તમારા પરિવારમાં કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે, તમને આવું કેમ લાગે છે? કે લોકો જ્યારે મારી સરખામણી મારા પરિવારના સભ્ય સાથે કરે છે તે મને ખૂબ જ સારું લાગે છે, કેમ કે મને લાગે છે કે હું પણ મારા પરિવાર જેવો જ છું અને મારા પરિવારનું એક હું શું કહી શકાય, તો કે હું એક અભિન્ન અંગ છું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તમારા પરિવારમાં મોટેથી કોણ હશે છે, તે વ્યક્તિની માફક હશો. એ તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે તમારા પરિવારમાં તમારા ઘરની અંદર કોણ હસતું હોય છે અને એ વ્યક્તિની માફક તમે એની એક્શન પણ કરી શકતા હો છો. ત્યારબાદ કોણ કોની માસી,
હવે જોઈએ એમાં કે નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની એટલે કે માતાની માતા આપણે એને શું કહીએ તો કે નાની કહીએ. આપણા મમ્મી હોય મમ્મીના મમ્મીને શું કહેવાય તો કે નાની. હવે તેણે જોયું કે કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા ગઈ કે મમ્મી માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી છે કે કોણ આવ્યું છે. તેણે નીલમને કહ્યું ના આ તારા માસી નથી તે તારી બહેન કિરણ છે. તું મારી તું તારી નાનીના મોટા બેનને ઓળખે છે. કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે. કિરણ તારી માસિત બહેન માસિયાઈ બહેન છે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. હવે આગળ આપણે કહ્યું છે તમને પહેલો પ્રશ્ન એના ઉપરથી આપણે એના આધારે પ્રશ્નનો જવાબ સમજવાનો છે કે નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો. તેઓનો નીલમ સાથે શું સંબંધ થશે એ લખો. હવે તમને કહ્યું છે તો આપણે જોઈએ તો કે વ્યક્તિ અને સામે એનું સર્પણ એટલે કે નીલમની સાથે એનું શું સંબંધ છે. તો નાની છે તો નીલમની નાની એટલે નીલમના મમ્મીના મમ્મી. ત્યારબાદ મોટી નાની તો કે નીલમના મમ્મીના મોટા કાકી. એ રીતના મોટી નાનીની મોટી દીકરી કિરણ સમીર તો કે સમીર છે નીલમનો બાણિયો. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તમને કહ્યું છે કે શોધી કાઢો તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેઓ તમારી જેઓની ઉંમરના મોટો તફાવત હોય કાકા ભત્રીજા મામા ભાણેજ કે ભાઈ બહેન એ તમારા વડીલો પાસેથી જાણો. તો એ તો તમને ખ્યાલ જ હોય કે તમારા મોટા બાપાના દીકરાના દીકરાની ઉંમર કેટલી હોય છે તમારી ઉંમર કેટલી હોય છે મામાના દીકરીની ઉંમર કેટલી હોય છે. એટલે એ પ્રશ્ન તમારે વડીલો પાસેથી જાતે સમજવાનો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ. હવે આપણે જોઈએ તો કે નીલમ જે છે એ સમીર સાથે રમવા લાગી. હવે તેની માતાએ કિરણને બોલાવીને કહ્યું જો મારી નીલમના વાળ તારા જેવા જ છે જાડા વાકડિયા અને કાળા. સારું છે કે તેના વાળ મારા જેવા નથી સીધા મુલાયમ ને બદામી. નીલમના નાની હસી અને કહ્યું હા શું તે વિચિત્ર નથી. અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના જે વાળ છે એ અમારા જેવા જ છે. નીલમમાં બધું સાંભળતી હતી એટલે તેણે વિચાર્યું કે અમે બધા દૂરના સગા સંબંધી છીએ પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. તો તું તારા દાદીની પિતરાઈ બહેનની બીજા નંબરની દીકરી જેવી જ લાગે છે એ પોતે કહે છે. ત્યારબાદ તમને કહ્યું છે કે શોધી કાઢો અને લખો. ખાસ વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન ધ્યાનથી સાંભળજો અને તમારે આનો જવાબ તમારે તમારી પાકી નોટબુકમાં પણ લખવાનો રહેશે. શું નીલમના વાળ તેની નાની જેવા વાકડિયા છે. હવે તમે તમારા ભાઈ કે બહેનના કોઈ ખાસ લક્ષણ જુઓ જેમ કે આંખોનો રંગ ગાલમાં પડતા ખંજન ઊંચાઈ પહોળું ને તીક્ષ્ણ નાક અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારે તમારી નોટબુકમાં બનાવવાનું છે અને તેની માહિતી તમારે ભરવાની છે. હવે નીચે તમને કોષ્ટક આપેલું છે કે ખાસ લક્ષણ તે કોના જેવું છે અને કોના તરફથી કે માતા તરફથી છે કે પિતા તરફનું લક્ષણ છે એ આપણે જોવાનું છે. હવે અહીંયા તમને પેલું લક્ષણ કહ્યું છે કે નીલમના વાકડિયા વાળ. હવે એ કોના જેવા દેખાય છે તો કે એના નાની જેવા એને લાગે છે બરાબર. હવે એ કોના તરફથી તો કે માતા તરફથી. એવી જ રીતના મારો અવાજ તો એ કોના જેવો લાગે છે તો કે મારા નાના જેવો. અને કોના તરફથી તો કે માતા તરફથી. એવી રીતના તમારી બહેનના વાળ મારી આંખોનો રંગ બહેનની ઊંચાઈ બહેનના ગાલમાં પડતા ખંજન ભાઈનો ચહેરો એવી રીતના તમારે કોના જેવું છે કોના તરફથી મળી આવે છે માતા કે પિતા તરફથી એ તમારે આગળ જાતે લખવાનો રહેશે. ત્યારબાદ આપણે આગળ બીજો પ્રશ્ન સમજીએ કે તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે. બાળકની આંખો નાક વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તેમના નામ લખો. હવે એ તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે મારો પિતરાભાઈનો દીકરો તો કે એની આંખો તો એના પિતા જેવી હોય એનું નાક એના મમ્મી જેવું દેખાય એના વાળ એના મમ્મી જેવા કાળા અને મુલાયમ લાગે. ત્યારબાદ આંગળીઓ તો કે એના નાના જેવી લાગે. એ તમારે સરપણ અને એના લક્ષણો તમારે એના તમારા કુટુંબને અનુલક્ષીને તમારે જાતે લખવાના રહેશે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાકડિયા છે. નીલમની માતાના વાળ સીધા બદામી અને મુલાયમ છે. તમારા વાળ કેવા છે કાળા કે બદામી તૈલી કે સૂકા. તો મારા વાળ કાળા અને તૈલી છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારા વાળનો રંગ કયો છે. તમારા વાળની લંબાઈ માપો અને લખો. તો મારા વાળનો રંગ કાળો છે અને તે 2.5 સેન્ટીમીટર લાંબા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે. જો હા તો તે વ્યક્તિનું નામ લખો.
खास विद्यार्थी मित्रों याद रखो प्रश्नों जवाब तमारे तमारी पाकी नोटबुक में लखवाना छे। तो के हाँ मारा वाड़ मारा पिताजी जेवा छे तेमनु नाम छे रमेश भाई एटले तमारे जे नाम आवतो ए तमारी रीते तमारे ए नाम लखवानु रहेशे। हवे आगळ प्रश्न समझे के तमारा परिवार में बीजा सभ्योना वाड़ मापो। तो के मारा पिताजी ना वाड़ 3 सेमी। तो एवी रीतना तमारे तमारा परिवारनी अंदर बीजा सभ्योनु माप लई अने एवी रीतना तमारे सामे ए माप लखवानु रहेशे। ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે, એટલે તમારા પરિવારમાં જેના વાળ લાંબા હોય એવો તમારે સામે જવાબ લખવાનો રહેશે। બાના હોય તો બા લખી શકાય, મમ્મીના હોય તો મમ્મી લખી શકાય, દીદીના હોય તો દીદી પણ લખી શકાય। હવે ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન સમજીએ કે તમે એવા કેટલા લોકોને જાણો છો કે જેમના વાળ 1 મીટર કરતા લાંબા હોય, લાંબા વાળ હોવા તે તેમના પરિવારનું એક વારસાગત છે। તો કે મારી સોસાયટીમાં રહેતા વિમલા માસીના વાળ 1 મીટર કરતા પણ વધુ લાંબા છે। તો એવી રીતના મારા મમ્મી કહેતા હતા કે તેમની બહેના વાળ તો પગની પેની સુધી ઓઢતા હોય છે। તો તમારા પરિવારને અનુલક્ષીને એનો જવાબ તમારે લખવાનો રહેશે। હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે શું તમે જાણો છો કે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો, તમારી જાતને મારાથી માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો। જો હવે તમે સામે ચિત્રમાં જોઈ શકો છો કે મારે એમનાથી ઊંચું થવું છે તે પોતે કહી રહી છે। તો જોઈએ તો કે હું મારી ઊંચાઈનું માપ લેવાનું જાણું છું। ભીત પાસે ઉભા રહીને માથા પર ફૂટપટ્ટી મૂકીને ભીતને અડકતા છેડા પર નિશાની કરો, એટલે તરત જ તમને એની નિશાની એટલે કે જમીનથી નિશાની સુધીનું અંતર માપતા મારી ઊંચાઈ તમને મળે, એટલે કે તમે એ માપો એટલે તરત જ તમને એની ઊંચાઈ તમને ખ્યાલ આવી જશે। જેટલી હોય એટલી ઊંચાઈ, એટલે કે સમય તમે માપપટ્ટી દ્વારા માપો એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે। હવે તમને આગળ પ્રશ્ન કયો છે કે જોઈએ શું તમે જયારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો, શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈ વાળું છે? તો આપણે જોઈએ તો કે હું જયારે મોટો થઈશ ત્યારે મારી ઊંચાઈ લગભગ 5 ફૂટ ને 8 ઇંચ થશે। હા, મારા પરિવારમાં મારા પિતાજી એટલી ઊંચાઈ વાળા છે। હવે આગળ પ્રશ્ન સમજીએ કે તમારા પરિવારમાં બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો, એ આપણે સમજી ગયા। હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે શું આ અરીસો છે? જોઈએ, હવે તમને કહ્યું છે કે બાજુના ચિત્રને જુઓ। હવે તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે। શું તમે ગુંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલીવાર જોઈને ગુંચવાઈ ગયા હતા। એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો। ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે કે મમતા બહાર ગઈ છે, પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા। તે કહે છે મરાઠીમાં ગીતો ગાઓ, શા માટે આવી રમૂજી યુક્તિ? તેમના વિશે વાંચો એટલે તમને સમજી જશો। જોઈએ, જ્યારે મીનાની કાકી તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી અને કાકા મીનાને પૂના લઈ આવ્યા। કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા। ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી હતી। મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી। ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટાભાગના બાળકો મરાઠી પણ બોલતા। મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે। તેના પિતા કરાટે કોચ છે। મમતા 3 વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું। રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા હતા। મીના અને મમતા એક જ જેવા દેખાય છે, પરંતુ તે એકદમ અલગ છે। હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની એક રીત હતી। હવે એના આધારે તમને નીચે કહ્યું છે કે ચર્ચા કરો મીના અને મમતામાં સમાન શું છે, તફાવત શું છે? તો જોઈએ તો કે મીના અને મમતા જોડિયા બહેનો છે, તેઓ દેખાવે સમાન છે। તેમનો દેખાવ, કદ, નાક, આંખો બધું જ મળતું આવે છે। બંનેમાં તફાવત જોઈએ તો મીનાને 2 ભાષા આવડે છે, તમિલ ને મરાઠી, જ્યારે મમતાને ફક્ત 1 ભાષા જ આવડે, કઈ? તો કે તમિલ। તો મીનાનો ઉછેર તેના પૂનામાં રહેતા કાકા કાકી કરે છે। ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ, તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું તફાવત છે? તેઓ કેવી રીતે જુદા છે? તો વિદ્યાર્થી મિત્ર આ પ્રશ્નનો જવાબ તો તમને ખ્યાલ જ હશે, કોઈ ટ્વિન્સ બાળકો હોય એટલે તમે તેને તરત જ ઓળખી જાઓ છો। તમે કહો છો કે આ બંને સેમ દેખાય છે, એટલે એમાં શું તફાવત છે, કેવી રીતે જુદા છે એ તમારે જાતે લખવાનું રહેશે। હા, ત્યારબાદ આપણે આગળ સમજીએ કે તમે એવા જોડિયા બાળકને ઓળખો છો જે સમાન દેખાતા નથી? તો જોઈએ તો કે હા, મારી પાડોશમાં એક જોડિયા ભાઈ બહેન રહે છે, તે બંને સમાન દેખાતા નથી। ભાઈ તેની માતા જેવો દેખાય ને બહેન કોના જેવી દેખાય? પિતાજી જેવી, અથવા તો બહેન માતા જેવી દેખાતી હોય, અથવા તો એનો જે ભાઈ છે એ મમ્મી જેવો પણ દેખાતો હોય
છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે મીનાને બે ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો તે પણ બે ભાષા શીખી શકી હોત. આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે છે. હવે તમને આગળ કહ્યું છે કે આ પરિવાર માંથી તો સૌ પ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો, કેટલા બાળકો આ કરી શકે છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, આના જે જવાબ છે તમારે પ્રશ્નોના જવાબ જાતે લખવાના રહેશે. તમને કહ્યું છે કે તમારા દાંતને તમે સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની તરફ વાળો, એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કઈ રીતના કરવાની છે. તો એ જવાબ તમારે જાતે લખવાનો રહેશે. બાજુઓ તરફથી તમારી જે ભૂજી કરીને વાળો, તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો. હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો, તમારા અંગૂઠાને તમારા કાંડાએ અડાડો. એ બધો ખ્યાલ તમને પ્રેક્ટિસ કરશો એટલે તરત જ એ ખ્યાલ આવી જશે. હવે આ જે તમને પેલા કહ્યું છે કે તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની તરફ વાળો, તો આ પ્રવૃત્તિ કેટલા બાળકો કરી શકે? તો કે 16 બાળકો કરી શકે. ત્યારબાદ તમને કહ્યું બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી કરીને વાળો, એ 7 બાળકો કરી શકે છે. એ ક્લાસની અંદર અથવા તો આપણા મિત્રો સાથે આપણે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે કેટલા બાળકો આ વસ્તુ કરી શકે છે અને કેટલા બાળકો આ વાત વસ્તુ કરી શકતા નથી. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. તમને કહ્યું છે કે જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાં પણ કોઈ આવું કરવા કહો, કેટલા બાળકોના લક્ષણ તેમના પરિવારમાંથી મળતા મળ્યા છે. હવે તમને ચિત્રમાં આપેલું છે કે ના ના ચિંતા ન કરો, જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી, પરંતુ માતા પિતા તરફથી આ નહીં. હવે આપણે જોઈએ કે શીતલ ખૂબ નાની હતી જ્યારે તેમને પગના પોલિયાની અસર થઈ, પરંતુ તે ક્યારેય તે તેના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી. લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદર ચડવા એ તેના કામનો ભાગ છે. હવે શીતલના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેની ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે. તો તેણે આ વિશે ડોક્ટર સાથે વાત કરી. હવે એના આધારે આપણને પેલો પ્રશ્ન કયો છે કે શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું છે કે સાંભળ્યું છે ક્યાં? હા, મેં પોલિયો વિશે પુસ્તક અથવા સમાચાર પત્રમાં કે સરકારી વિજ્ઞાપનોમાં મેં વાંચ્યું છે. પોલિયો વિશે ટીવીમાં પણ હંમેશા બતાવવામાં આવે છે. પોલિયો ગંભીર રોગ છે જેનાથી બાળકો કેવા થઈ જાય છે, તો કે વિકલાંગ થઈ જાય છે. ઘણી વખત રવિવારે પોલિયાના ટીપા પણ પીવડાવવામાં આવતા હશે, એ પણ તમને ખ્યાલ જ હશે. તો કે તેનાથી પગમાં ચાલવાની ક્ષમતા નથી રહેતી અથવા તો ઓછી થઈ જાય છે, અને પગ જે છે એ કેવા થાય છે? તો કે પાતળા થાય છે. ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન સમજીએ. શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું છે કે સાંભળ્યું છે? શું? હા, મેં પોલિયાની દવા પીવડાવવા વિશેના સમાચાર સાંભળ્યા છે અને વાંચ્યા પણ છે. પોલિયાની દવા પીવડાવતા પણ મેં જોયું છે. સરકાર દ્વારા પોલિયાની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે, તેને પલ્સ પોલિયો કહે છે. પોલિયો મટાડવા માટેનું અભિયાન પણ ચલાવવામાં આવે છે. પોલિયોની દવાના ટીપા નાના બાળકોને પણ પીવડાવવામાં આવતા હોય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ. તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય? હા, મારી શાળામાં હું જે ધોરણમાં ભણું છું એમાં મારી જે બાજુની બેન્ચીસ ઉપર અથવા તો મારો કોઈ પણ એક મિત્ર છે, એ મિત્રને તો કે એ નામના બાળક જે છે એને પોલિયો થયેલ છે, હું તેને જાણું છું. પોલિયોને લીધે તે પોતાનો જે પગ છે એ પોતે ડાબો અથવા તો જેને જમણો હોય જમણો, ડાબો હોય તો ડાબો, એ પગે પોતે અપંગ છે. તેને ચાલવામાં થોડીક શું પડતી હોય છે? તો કે એને ચાલવામાં થોડીક મુશ્કેલી પડે છે. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે વટાણા સાથે પ્રયોગો, લીસા કે ખરબચડા. હવે આપણે જોઈએ કે ઈસવીસન 1822માં ઓસ્ટ્રેલિયા ગરીબ ખેડૂતના પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો. તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાના નાણાં એટલે કે પૈસા ન હતા. આથી તેમણે એક મળમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે જે તેમને જોતું હતું, પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા.
તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ના કર્યું. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠના બગીચામાંના 28,000 છોડ પર પ્રયોગો કર્યા. તેમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. મેન્ડલને મૃત્યુના ઘણા વર્ષો પછી જયારે અન્ય વૈજ્ઞાનિકો આવા પ્રયોગો કરી અને મેન્ડલે જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું ત્યારે તેઓ સમજી ગયા. તો મેન્ડલે એ છોડમાં શું શોધ્યું હતું? તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જેમ કે બીજ ખરબચડા કે લીસા, તે પીળા છે કે લીલા, અને છોડ ઊંચો છે કે નીચો, તેમના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડને આવનારી પેઢીના છોડના બીજ પણ કેવા હોય? તો કે ખરબચડા કે લીસા હશે. કોઈ બીજ થોડા ખરબચડા કે થોડા લીસા એવા મિશ્રિત ન હતા. આવું જ તેમને રંગ સાથે પ્રયોગ કરવા પણ જોવા મળ્યું. જેના બીજ લીલા કે પીળા હોય તેવા નવા બીજ પણ લીલા કે પીળા છે આવે છે. બીજની નવી પેઢીના પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું. મેન્ડલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે તે પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વારસાના છોડ લીસા બીજ ધરાવતા હશે. કેવી અદ્ભુત શોધ! હવે આગળ જોઈએ. તમને કહ્યું છે કે થોડું પરિસ્થિતિઓમાંથી તો વિભાને તેના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં શું છે? તો કે તકલીફ છે. તો હવે આપણે એના આધારે પહેલો પ્રશ્ન જોઈએ કે તમારા ઘરમાં એવા લોકો છે કે જે ઊંચા અવાજે વાતો કરતા હોય? શું તે તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી? એ તો તમને તમારા પરિવારમાં ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, કે આપણા ઘરની અંદર કોણ સાંભળી શકે છે અને કોણ નથી સાંભળી શકતું, અથવા તો કોણ ઊંચા અવાજે બોલે છે, કોણ ધીમા અવાજે બોલે છે, એ તો આપણને આપણા પરિવારની આધારે આપણને ખબર પડી જ જતી હોય છે. તો આગળ બીજો પ્રશ્ન સમજીએ કે એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી, ક્યારે, કોની સાથે, કેમ, તમે ક્યારે મોટેથી બોલી શકો છો? તો હા, અમારા વર્ગના શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે અમે અંદર મોટેથી વાત કરી શકતા નથી. તો આ ઉપરાંત અમારી શાળાના આચાર્યશ્રી સામે મળે ત્યારે અમે મોટેથી વાત કરી શકતા નથી, કારણ કે આચાર્યશ્રી અમારા સન્માનીય વ્યક્તિ કહી શકાય. એટલે જ્યારે અમે રમતના મેદાનમાં પર હોઈએ અથવા તો રિસેસના કોઈ સમયે અમે મોટેથી બોલી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે કેટલાક લોકો તેમને સરખું સંભળાય છે તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો? એ તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, કે કોઈના દાદાજી બરાબર સાંભળી શકતા ન હોય અથવા તો કોઈના દાદી બરાબર ન સાંભળી શકતા હોય, તો એના આધારે એ તમારે જવાબ જાતે સમજવાનો રહેશે. ત્યારબાદ આગળ પ્રશ્ન સમજ્યો કે જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. જેઓને તે મુશ્કેલી જન્મથી જ છે, શોધો તેઓને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ, તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે. તો મેં મારા મિત્રના દાદાજી જે બરાબર નથી સાંભળી શકતા તેમની સાથે મેં વાત કરી. એની મુશ્કેલી એને જન્મથી નથી, તેઓ 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે અકસ્માત થયો હતો, એટલે થોડુંક ઓછું સાંભળતા હતા અને સમાચાર કાંઈ ટીવીમાં સાંભળે અથવા તો કોઈની સાથે વાત કરતી વખતે લોકોને શું પડતી હતી? તો કે મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે આપણે જોયું કે થોડા લક્ષણો અથવા કે તેઓ આપણને પરિવાર તરફથી મળે છે. થોડી વસ્તુઓ અને કૌશલ્ય આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી અથવા તો કોઈ વધતી ઉંમરના કારણે આ બધું સાથે મળી આપણે શું છીએ તે બનાવે છે. હવે કહ્યું છે કે આપણે શું શીખ્યા, તમે શું વિચારો છો, તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે? તો મને મારું નાક અથવા ચામડીનો રંગ એવા બે લક્ષણો, અથવા તો કોઈને માતાની સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એ જ રીતે મને પણ સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. કોઈને ચામડીનો રંગ, નાકનો દેખાવ, સ્વચ્છતાની ટેવ પણ એ માતા તરફથી મને મળેલ છે. ત્યારબાદ આપણે આગળ બીજો પ્રશ્ન સમજીએ કે તમને તમારા પિતા તરફથી શું શું મળ્યું છે. તો એના તરફથી આપણને ઘણી બધી વખત આંખો એક સરખી લાગતી હોય, પપ્પાના તમારા વાળ સેમ હરખા દેખાતા હોય, તો તેમજ તેમની કામ પ્રત્યેની ચીવડતાનો ગુણ એના તરફથી પણ તમને મળેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે. આ પાઠની અંદર તમને જ્યાં પ્રશ્નના જવાબ લખવાના કહ્યા છે તે ખાસ તમારે તમારી પાકી નોટબુકમાં એ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. હવે ફરી મળીશું આપણે આગળ લેક્ચરમાં. થેન્ક યુ.